છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતેથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરી કરનાળી ચાંદોદના માર્ગે થઈ ડભોઈ તરફ જતી સ્કોર્પિયો કારને ચાંદોદ નવા માંડવા ચેકપોસ્ટ પાસે અટકાવીને ચાંદોદ પોલીસે તપાસ કરતા તેમાંથી દારૂ તેમજ બીયરનો જથ્થો મળી આવ્યો હતો। છેલ્લા કેટલાક સમયથી પોલીસની આંખમાં ધૂળ નાખી વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગર સક્રિય થતા જિલ્લા પોલીસ વડાએ આવા તત્વોને ઝડપી પાડવા કલક વલણ અપનાવી જિલ્લાભરના પોલીસ મથકોને સૂચના આપી હતી। ત્યારે આજરોજ ચાંદોદ પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતેથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલી સ્કોર્પિયો કાર કન્નાડી ચાંદોદના માર્ગે થઈ ડભોઈ તરફ જનાર છે, જેથી ચાંદોદ પોલીસ એલર્ટ થઈ વિવિધ પોઈન્ટ પર ગોઠવાઈ ગઈ હતી। દરમિયાન બાતમીવાળી સ્કોર્પિયો કાર ચાંદોદ નવા માંડવા ચેકપોસ્ટ પાસેથી પસાર થતા તેને અટકાવી પોલીસે તપાસ કરવા તેમાંથી વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો મળી આવ્યો હતો। ચાંદોદ પોલીસે સ્કોર્પિયો કારમાંથી માઉન્ટેન 6000 બ્રાન્ડના બીયરના 240 નંગ ટીન, 750 ml લંડન પ્રાઇડ વિસ્કીની બોટલો, 120 નંગ તેમજ 750 ml બ્લેન્ડર પ્રાઇડની બોટલ, નંગ 12 સહિત બે સ્માર્ટ મોબાઈલ ફોન તેમજ સ્કોર્પિયો કાર મળીને કુલ 6,27,060 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપી બુટલેગર ધવલ રાજુભાઈ જયસ્વાલ અને જય રાજુભાઈ જયસ્વાલ બંને રહે ડભોઈ પંડ્યાસેરી નાંદોદી ભાગોળની અટકાયત કરી હતી। ત્યારે સ્કોર્પિયો કારની આગળ પાયલોટિંગ કરી રહેલા અન્ય એક કાર બાબતે પોલીસે સઘન પૂછપરછ કરતા સ્કોર્પિયો આગળ બ્રેઝા કાર દ્વારા મિહિર ગિરીશભાઈ જયસ્વાલ પાયલોટિંગ કરી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું। હાલ ચાંદોદ પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાથે બ્રેઝા કાર લઈ ભાગી છૂટેલા ઈસમને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।